નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરિવર્તન એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે રીત નંબર 6 આંશિક અપૂર્ણાંકની રીત વિશે ચર્ચા કરી રહ્યા હતા. એ રીત કમ્પ્લીટ કરીને એમાં તમને ડુ ઇટ યોર સેલ્ફમાં એક્ઝામ્પલ આપેલા હતા. તે એક્ઝામ્પલ્સ હું આશા રાખું કે તમે ગણી નાખેલા હશે. એની થિયરી પણ છે, તો આંશિક અપૂર્ણાંકની જે થિયરી આપેલી છે થિયરી પણ તમારે થોડી સ્ટડી કરવાની છે. અને સંકલનની જે મેઇનલી ત્રણ રીત હતી જે અગાઉના લેક્ચરમાં આપણે લખેલી હતી, એમાં પહેલી રીત હતી આદેશની રીતથી સંકલન, બીજી રીત હતી આંશિક અપૂર્ણાંકની રીતથી સંકલન જે આપણે અગાઉના લેક્ચરમાં રીત નંબર 6માં ભણ્યા, અને ત્રીજી રીત છે તે છે ખંડસહ સંકલનની રીત. અને એ રીત આપણે લેવા જઈ રહ્યા છીએ રીત નંબર 7ની અંદર. તો આ પણ દાખલો મેં તમને કીધું હતું કે રીત નંબર 6 આંશિક અપૂર્ણાંકની રીત 100% આવે છે. બોર્ડની અંદર એ દાખલો હોય અને હોય જ છે. એવી જ રીતે આ રીત નંબર 7નો દાખલો સંકલનમાંથી હોય અને હોય જ છે 100%ની અંદર. તો ખંડસ સંકલનની રીત પણ 100%માં આવે છે. ધ્યાનથી લેક્ચર જોજો અને આના જે દાખલા છે એના મેક્સિમમ તમે દાખલા ગણવાની કોશિશ કરજો જેથી આ રીત પણ તમને આવડી જાય. બહુ જ સિમ્પલ રીત છે. એક સૂત્ર યાદ રાખવાનું છે અને એક નિયમ યાદ રાખવાનો છે. સૂત્ર અને એક જે નિયમ છે યાદ રાખીએ એટલે આ રીત પણ આપણને આવડી જાય છે. સૂત્ર સંકલનના સાથે સાથે આવડવા જોઈએ. તો હવે રીત નંબર જો 6 છે એમાં શું કીધેલું છે આપણને? તો રીત નંબર 6માં કીધેલું છે કે ખંડસ સંકલન એટલે ઓળખાણ શું? તો કે હવે આપણે જે ગુણાકારનો નિયમ વિકલનમાં આવતો હતો, યાદ કરો, વિકલનમાં ગુણાકારનો નિયમ, પહેલું પદ એમને બીજાનું વિકલન વચ્ચે વત્તા બીજું પદ એમને પહેલાનું વિકલન, આ રીતે આપણે કરતા હતા બરાબર. પણ આ ગુણાકારની જ રીત છે પણ સંકલનમાં. એ પણ નામ એનું અલગ છે, ગુણાકારની રીત નહીં, ખંડસ સંકલન બરાબર. એટલે બે વિધેયના ગુણાકારના સંકલન માટેની ખૂબ જ ઉપયોગી રીત આવડ્યા કરવામાં આવેલી છે બરાબર. તો બે વિધેયના શેના માટે આપેલા હશે? બે વિધેયના ગુણાકારના સંકલન માટેની રીત છે. એટલે મેં તમને કહી દીધું ગુણાકાર માટે યુઝ થાય. સંકલનની અંદર જ્યારે બે વિધેય અલગ અલગ વિધેય ગુણાકારમાં આપેલા હોય ત્યારે ખંડસહ સંકલન ઇઝી પડે છે. કમ્પ્લીટ. આનું કંઈક સૂત્ર છે, સૂત્ર શું છે એ જોઈ લઈએ આપણે. તો કે સૂત્ર એવું છે, ગુજરાતીમાં પહેલાં લખેલું છે અને પછી મેં એને આ રીતે ઇક્વેશનના સ્વરૂપમાં પણ લખેલું છે. ઇક્વેશનના સ્વરૂપમાં વધારે યાદ રહી જાય છે પણ બોલતા શીખવું પડશે કે બે વિધેયોના ગુણાકારનો સંકલિત, એટલે યુ હોય ને એકને વી કહી દો, એક વિધેય યુ એક વિધેય વી ઇન્ટુ ડીએક્સ ગુણાકારમાં હોય. તો આ સૂત્ર છે કે પ્રથમ વિધેય એમને બોલતા શીખવવું પડશે તો જ સૂત્ર યાદ રહેશે. બોલતા આવડશે તો સૂત્ર આવડશે, સૂત્ર આવડવાથી જ દાખલો કમ્પ્લીટ થાય છે. પ્રથમ વિધેય જે પણ તમે કયો છો, જે પણ યુ અને જેને પણ વી કીધું હોય, એમાં પેલું જે યુ કીધું હોય એ એમને, બીજા વિધેયનો સંકલન એટલે કે યુ એમને વીનું સંકલન, માઇનસ માઇનસ પ્રથમ વિધેયનું સંકલિત. એટલે સંકલિત એટલે એવું યાદ રાખવાનું છે અહીંયા કોણ છે હકીકતમાં? વિકલન કરવાનું. શું કરવાનું? પ્રથમ વિધેયનું હકીકતમાં શું છે? અહીંયા વિકલન છે બરાબર. એટલે પ્રથમ વિધેયનું સંકલિત પછી પણ ક્યાં પહેલાં શું થશે? અહીંયા વિકલન થશે. એટલે પ્રથમ વિધેયનું અહીંયા આપણે સંકલિતની જગ્યાએ શું લખશું? વિકલન. યાદ રાખજો ખાસ, પ્રથમ વિધેયનું વિકલન કરવાનું છે અને સાથે સાથે ગુણાકારમાં બીજા વિધેયનું સંકલિત. એટલે અહીંયા જે પ્રોસેસ કરી હતી ફરીવાર કરવાની છે અને એની બહાર પાછો સંકલિત છે એટલે આખાનું સંકલિત. એટલે હજી આમાં ગુજરાતીમાં ખબર ન પડે, આપણને સૂત્રમાં જલ્દી ખબર પડશે. જો યુ અને વી ઇન્ટુ ડીએક્સ છે તો યુ એમને વી જેને કીધો એનું સંકલન માઇનસ સંકલનની અંદર, એટલે સંકલિત છેલ્લો હતો ને એ આ સંકલન, એની અંદર યુ એટલે કે પ્રથમ વિધેયનું શું મેં કીધું? સંકલિત નહીં પણ શું કરવાનું છે? વિકલન બરાબર, વિકલિત કરવાનું છે. તો પ્રથમ વિધેયનું વિકલનય આવશે એટલે સંકલન વિકલન મિક્સ થાય છે આ દાખલામાં. ધ્યાનથી આ દાખલો ગણવો પડશે, એક વખત પ્રેક્ટિસ થઈ જાય પછી જ તમારે આ દાખલાની અંદર સ્પીડ આવી જશે બરાબર. પણ એક બે દાખલા બહુ જ શાંતિથી અને વ્યવસ્થિત રીતે ગણવા પડશે જેથી તમને આ સૂત્ર પહેલાં સમજાઈ જાય, કારણ કે સૂત્રને સમજવું જરૂરી છે. ફરી વખત કહું છું, યુ એમને વીનું સંકલન માઇનસ સંકલનની અંદર યુનું વિકલન વીનું સંકલન આખા કાઉન્સની બહાર ઇન્ટુ ડીએક્સ. ડીએક્સ કોનું? આ સંકલન બહાર ઉભેલા છે ને એનું ડીએક્સ.
એટલે અહીંયા જે પણ જવાબ આવેલો હશે એ જ જવાબ અહીંયા મૂકવાનો છે. જો અહીંયા સંકલન છે વીનું, અહીંયા સંકલન વીનું છે, રેડી? એટલે એમાં તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. તો હવે આ સૂત્ર યાદ રહી જાય તો એક નિયમ મેં તમને કીધો તો યાદ છે કે યુ કેવી રીતે ધારવું અને વી કઈ રીતે ધારવું, કોને પ્રથમ કેવું વિધેય, કોને બીજું વિધેય કેવું. તો એ નોટ લખેલી છે, પ્રથમ વિધેય યુ અને બીજું વિધેય વી કેવી રીતે ધારવું, એની કન્ડિશન છે એલ આઈટ, લાઇટ, એલાઇટનો નિયમ છે, બરાબર? એલ આઈ એ ટી, એલાઇટ. એલાઇટનો નિયમ એવો કહે છે કે જે પહેલા એલ છે, એલ એટલે કોણ, તો કે લઘુગણકીય, ઇંગ્લિશમાં કહેવાય લોગેરિધમ, એલ ફોર લોગેરિધમ. તો લોગેરિધમ ઘટક હોય, લોગેરિધમ વિધેય આપેલું હોય સંકલનમાં, તો એને પહેલાં યુ કહેવું. એટલે પ્રથમ વિધેય યુ ધારવું ને એની રીત છે, બાકી વધ્યું હોય તો પછી છેલ્લે વી જ હોવાનું છે. પણ આ પ્રમાણમાં તમારે ધારવાનું છે, જો સૌથી પહેલાં આ હોય તો આને યુ કહી દેવાનું, પછી બીજો ફંક્શન આય હોય તો એને વી કહેવાનું. પણ ધારો કે એલ નથી, પહેલાં આય છે, તો પહેલાં આય હોય પછી આ હોય, અરિથમેટિક, બરાબર, બહુવિધેય. તો પહેલાં આય હોય, એક ફંક્શન સાઇન ઇન્વર્સ, એક ફંક્શન એક્સ, એમ હોય માની લ્યો, એક ફંક્શન છે સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર તો પછી આવે છે આ નિયમ પ્રમાણે, એટલે એને વી કહેવાનું, સાઇન ઇન્વર્સ પહેલાં આવે છે એટલે પહેલાં યુ કહી દેવાનું. સમજાણું? તો એલાઇટના નિયમ પ્રમાણે ચાલવાનું છે, યાદ રાખવો પડશે આ નિયમ. એ એટલે અરિથમેટિક, એટલે કે બહુપદી વિધેય, એનો વારો પછી આવે છે, છેલ્લે ટ્રિગોનોમેટ્રી એટલે સાઇન કોસ ટેનનો વાદો પછી આવે છે, અને લાસ્ટમાં આવે છે ચળઘાતાંકીય વિધેય, એટલે કે એક્સપોનેન્શિયલ ઈ વાળા. એક્સપોનેન્શિયલ એટલે કયા વાળા, ઈ વાળા જે ફંક્શન આવે એની વાત છે, બરાબર? આમાં ખબર તો પડી ગઈ છે બધાને, આમાં સાઇન કોસ વાળા, પછી આની અંદર એક્સ એક્સ સ્ક્વેર વત્તા ત્રણ એક્સ આવા આવશે, આની અંદર સાઇન ઇન્વર્સ વાળા, અને આની અંદર લોગ વાળા, બરાબર? તો આ રીતે જે ફંક્શન આપેલા હોય એને આપણે આ રીતે પહેલા આ રીતે જ તમારે યુ આપવાના છે, અને બાકીનું જે વધ્યું હોય એને વી કહેવાનું છે. ચલો દાખલા જોશું તો વધારે ખબર પડશે રીત કઈ રીતે થાય છે અને આ નિયમ કઈ રીતે એપ્લાય થાય છે. રકમ આપેલી છે એક્સ ડોટ કોસ, દાખલાની રકમ પરીક્ષામાં ઓળખાઈ જશે. કઈ રીતે? તો કે સંકલનમાં બે સિમ્પલ ફંક્શન આપ્યા હશે. જો સિમ્પલ છે, બે સિમ્પલ ફંક્શન છે, વધીને ઇન્વર્સ આપેલું હોય પણ ફંક્શન આના સિમ્પલ હશે, તેથી ખબર પડી જશે તમને કે આમાં આ રીત નંબર 7 ખંડસ સંકલન જ થશે, બાકી કોઈ રીત થઈ શકે નહીં. તો એક્સ અને કોસ, તો જો ચેક કરો એલાઇટના નિયમ પ્રમાણે આપણે ચેક કરીએ, જો તો એલાઇટના નિયમ પ્રમાણે પહેલા કોસ આવે છે કે એક્સ આવે છે. એક્સ એટલે કયો વિધેય કહેવાય, બહુપદી વિધેય કહેવાય, એટલે કે એરિથમેટિક, એટલે મેં તીર મારીને લખ્યું છે એક્સને એ કહેવાય. આ કોસ કયા એરિયામાં આવે છે, તો કે ટીમાં આવે છે, ટ્રિગોનોમેટ્રીમાં, એટલે કોસ લખેલું છે. તો આપણે આના પ્રમાણે, તો પહેલાં આ આવ્યું એટલે યુ કેવું પડે, આ પછી આવ્યું એને વી કેવું પડે, યુ બરાબર એક્સ, વી બરાબર કોસ, કમ્પ્લીટ. સૂત્ર હું લખું છું જેથી તમને સૂત્ર યાદ રહે, યુ એમને વીનું સંકલન, સંકલનની અંદર યુનું વિકલન, સંકલન વીનું આખા કાઉન્સની બહાર ડીએક્સ, આ સંકલનનું ડીએક્સ, યુની જગ્યાએ યુ એમને એટલે એક્સ, એમને કોસનું સંકલન મૂકવાનું, એક્સ યુની જગ્યાએ એક્સ એટલે વિકલન જે બાકી છે એનું વિકલન કરશું. અહીંયા જે કોસ એમને રેખા છે અહીંયા કોસ એમને સંકલન, અહીંયા જે જવાબ આવશે એ જ અહીંયા જવાબ મૂકવાનો છે, ઇન્ટુ ડીએક્સ. હવે જો એક્સ એમને કોસનું શું થાય સંકલન, સાઇન એક્સ, સંકલન વયા ગયા, ડીએક્સ ચતુર્યું સંકલન થઈ ગયું, રેડી. એક્સનું વિકલન શું થાય છે, વન, હજી સંકલન બાકી રહેશે, રેડી, આમાં હજી સંકલન બાકી રહેશે. કોસનું શું અહીંયા જવાબ આવ્યો હતો, સાઇન, એ જ જવાબ અહીંયા મૂકવાનો છે, પણ હજી સંકલન બાકી છે, આ તો અંદરનું પ્રોસેસ કરી છે આપણે, બરાબર, ઇન્ટુ ડીએક્સ. હવે સાઇનનું શું થાય, માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ વત્તા સી. સિમ્પલ છે, દાખલો સિમ્પલ છે, સૂત્ર આવડે એટલે, બરાબર. જો એક્સ અને ઈ રેસ ટુ એક્સ, એક્સ શેમાં સમાવેશ થાય છે, એમાં. ઈ રેસ ટુ એક્સ સમાવેશ શેમાં થાય છે, ઈમાં. પહેલાં કોણ આવ્યું, એ, પછી કોણ આવે, ઈ. પહેલાં આવ્યું એને યુ, પછી આવ્યું એને વી, આ યુ આ વી, કમ્પ્લીટ. યુ બરાબર એક્સ, વી બરાબર ઈ રેસ ટુ એક્સ, આ સૂત્રમાં મૂકેલું છે. એક્સનું એક્સ, ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ સંકલન થાય છે, માઇનસ એક્સનું વિકલન વન થઈ જાય, ઈ રેસ ટુ એક્સનું અહીંયા શું જવાબ આવ્યો હતો, એ જ જવાબ અહીંયા આવશે, કમ્પ્લીટ. પાછું ઈ રેસ ટુ એક્સનું સંકલન શું થાય, પોતે જ થાય છે, માઇનસના માઇનસ, આ આપણો આન્સર. તો બહુ જ સિમ્પલ રીત છે, ખંડસ સંકલનમાં સૂત્ર આવડશે અને આ એલાઇટના નિયમને યાદ રાખશો એટલે સંકલન ઇઝી થઈ જાય છે. ત્યારબાદ આ દાખલો મોસ્ટ આઈએમપી છે, બરાબર. આઈ બરાબર લોગ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આમાં તમે જુઓ તો ફંક્શન એક જ છે, બીજું કે ફંક્શન તો બાજુમાં છે નહીં, તો એક જ ફંક્શન હોય તો ખંડસ તો થઈ શકે નહીં. ખંડસનો નિયમ શું છે,
કે u ઇન્ટુ v બે વિધેય હોવા જોઈએ, બે ફંક્શન હોવા જોઈએ. તો log x ની બાજુમાં કાંઈ ન હોય તો આપણે શું ધારી શકીએ, 1 ધારી શકીએ. 1 ધારી શકીએ, આમાં કોને શું લેવું? તો પહેલા તો log જ આવે છે, આ તો અરિથમેટિકમાં ગણાય બરાબર. 1 આપણે x ની 0 ઘાત એમ લખી શકીએ ને, x ની 0 ઘાત તો અરિથમેટિકમાં ગણાય. એટલે 1 છે અરિથમેટિકમાં, log છે logમાં, પહેલું આવ્યું u. એટલે યાદ રાખી લ્યો, બે વિધેયોના ગુણાકારમાં log આવે ત્યારે તેને જ u ધારવામાં આવે છે. log આવે તો log ને જ u ધારી લેવાનું છે. બીજો પણ એકનો પ્રોબ્લેમ છે એટલે આપણે u ધારી છે. જો u નું કોઈ દિવસ સંકલન કરવાનું આવતું નથી, શું કામ આપણે log ને u કહીએ છીએ એનું પણ હું તમને કારણ કહું છું. જો log ને તમે જોવા જાઓ તો log ને આપણે શું કામ u ધારવાનું છે, તો u છે એનું કોઈ પણ જગ્યાએ સૂત્રમાં કોઈ પણ જગ્યાએ સંકલન આવતું નથી, આવતું ને, યુનું સંકલન નથી આવતું. યુનું શું આવે છે? વિકલન આવે છે. એટલે લોગ એક્સનું વિકલન થાય છે. સંકલન હજી આપણે આવું કંઈ સૂત્ર જોયું, સંકલન લોગ એક્સ નથી આવ્યું ને, એટલે લોગ એક્સનું સંકલન નથી થતું. સંકલનમાં કયું વિધેય આવે છે? વી આવે છે. જો તમને લોગને વી કહી દેશો, લોગને વી કહીશો તો લોગનું શું કરવું પડશે? સંકલન, જેનું સૂત્ર છે નહીં. સંકલનમાં લોગ એક્સનું સૂત્ર નથી એટલે જ આપણે એને વી નથી કહેવાનું બરોબર. એમ પણ યાદ રાખી શકાય, અને એલાઇટનો નિયમ પ્રમાણે તો છે જ, એલાઇટમાં પહેલાં લોગ આવે છે એટલે આપણે યુ કહીએ છીએ. વી બરાબર 1, કમ્પ્લીટ. સૂત્રમાં મૂકેલું છે જોવા, અહીંયા લોગ એક્સ એમને 1નું સંકલન, લોગ એક્સનું વિકલન, 1નું સંકલન આખા કૌંસનો dx, 1નું થાય x, લોગ એક્સનું 1/x, આનું પાછું x આવ્યું જોઈએ, અહીંયા x થયું હોય તો અહીંયા x જ આવે, એક્સ એક્સ અહીંયા થશે, એક્સ એક્સ કેન્સલ થાય, 1નું શું થાય? પાછું સંકલન x. આન્સર છે રેડી. એના પછી ચોથો દાખલો આપેલો છે, જુઓ તમને ચોથો દાખલો શું આપ્યો છે, ઈ રેસ ટુ એક્સ સાઇન એક્સ. હવે આ ઈ રેસ ટુ હારે જોજો, ઈ ની હારે સાઇન અથવા ઈ ની સાથે કોસ ગુણાકારમાં હોય તો એક શોર્ટ ટ્રીક પણ આપેલી છે. આ રીતે તમે ડાયરેક્ટ જવાબ લખી શકો કે ઈ રેસ ટુ એ એક્સ સાઇન બી એક્સ, આની હારે હોય એ, આની હારે હોય ને બી કહી દેવાનું છે. અત્યારે આની હારે કાંઈ નથી એટલે 1, એટલે આમાં એ બરાબર આપેલું છે 1, બી બરાબર આની આગળ પણ કાંઈ નથી એટલે શું હોય 1. તો આની અંદર મૂકશો એટલે ડાયરેક્ટ જવાબ આવે છે. આ ગુજકેટમાં અથવા જીમાં આવો પ્રકારનો જો દાખલો પૂછાય તો તમે આ શોર્ટ ટ્રીક અથવા શોર્ટ સૂત્રની મદદથી, શોર્ટ ટ્રીક કયો કે આ તો ડાયરેક્ટ સૂત્ર છે, ટ્રીક તો ન કહેવાય પણ આ સૂત્ર છે બરાબર, જેમાં સૂત્રની મદદથી તમે ઇઝીલી જવાબ ડાયરેક્ટ સંકલન કરી શકો છો. તો યાદ રાખવા માટે કઈ રીતે, સાઇન હોય તો માઇનસ આવે છે, સાઇન આવે તો સાઇન પહેલાં, કોસ આવે તો કોસ પહેલાં, કોસમાં આવે છે પ્લસ, બાકી બધું સેમ છે. જો ઈ રેસ ટુ એક્સ એ સ્ક્વેર હતા બી સ્ક્વેર, ઈ રેસ ટુ એક્સ એ સ્ક્વેર હતા બી સ્ક્વેર, એ એ બી બી, ખાલી સાઇનવાળું હોય તો સાઇન પહેલાં, કોસવાળું હોય તો કોસ પહેલાં, સાઇન હોય તો માઇનસ, કોસ હોય તો પ્લસ, બાકી બધું સેમ છે કમ્પ્લીટ. હવે આપણે તો આ પ્રમાણે જ ગણવાનું, આપણે ડાયરેક્ટ કરવાનું નથી. એલાઇટના નિયમ પ્રમાણે જોવો તો ટી ટ્રિગોનોમેટ્રી પહેલાં આવે છે, યુ કહીશો આ પછી આવે છે એટલે વી કહી દઈશ કમ્પ્લીટ. આપણે તો એલાઇટના નિયમ પ્રમાણે ચાલવું છે. તો જો તો સાઇન એક્સ એમને આનું સંકલન વિકલન સંકલન ડી એક્સ, ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ જ રહે, મેં પહેલાં લખેલું છે, અદલા બદલી ગુણાકારમાં કરી શકાય, માઇનસ સાઇનનું વિકલન કોસ એક્સ, ઈ રેસ ટુ સંકલન ઈ રેસ ટુ એક્સ, પાછું આવ્યું જુઓ, પાછું એક્સ કોસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, એટલે પાછો આનો દાખલો ગણવો પડશે. એટલે આને મેં શું કહી દીધું છે, આઈ વન જો બરાબર, એટલે અલગથી હું દાખલો ગણું, સાથે સાથે ગણવા કરતાં અલગ ગણી શકાય અને જવાબ મૂકી દેવાય. જો આઈ વનનો દાખલો ફરી વખત ગણ્યો, પાછો આને યુ અને આને કહેવાનું વી કમ્પ્લીટ, આને કહી દો યુ આને કહી દો વી, દાખલો ગણ્યો પાછો દાખલો ગણ્યો એનો જવાબ જે આવે છે એમાં પાછો દાખલો ગણી છે એટલે જોવાય કોસનું માઇનસ સાઇન માઇનસ માઇનસ પ્લસ, એટલે આ પાછી શું થઈ ગઈ, રકમ આવી ગઈ. એની જગ્યાએ શું લખી શકાય છે, આઈ લખી શકાય છે. એટલે બીજી વખત આઈ વન કરીએ છીએ ત્યારે રકમ આવે છે, રકમની જગ્યાએ આઈ મૂકી દેવાનો છે કમ્પ્લીટ. હવે આખી કિંમત ક્યાં મૂકવાની, સમીકરણ નંબર 1માં એ મૂકવાની છે. આ માઇનસ અંદર જાય એટલે કેવા થઈ જાય છે, માઇનસ થઈ જાય છે. જો માઇનસ મૂકી એટલે વધતે ઓછે ઓછા આઈ, આ આઈ આઈ છે અને અહીંયા પણ આઈ છે, તો આઈ ની જગ્યાએ આપણે આમ લખી તો માઇનસ માઇનસ પ્લસ આઈ થાય, આમ જાય એટલે 2i, એટલે અહીંથી આઈ વયો ગયો, એટલે આ સંકલન આખું આઈમાં જતું રહ્યું. જો સંકલન કરવાની જરૂર પડી નહીં, તો ડબલ વખત પણ સંકલન, ડબલ વખત પણ ખંડસ સંકલન આવતું હોય, એક વખત ખંડસ કર્યું બીજી વખત પણ ખંડસ આવતું હોય, તો એમાં પોસિબલ છે કે આઈ આવી શકે, રકમ પાછી આવી શકે. તો આ ધ્યાન રાખવાનું છે બરાબર. ફરી વખત કહું છું, બે વખત ખંડસન થતું હોય ત્યારે
ત્યાં આઈ પોસિબલ છે કે રકમ પાછી આવી જાય, અને ઈ આવી જાય એટલે એટલું સંકલન આઈ લખી નાખો અને આ બાજુ લઈ લ્યો, માઇનસ જ આઈ આવશે, પ્લસ આઈ આવશે નહીં, કારણ કે પ્લસ આઈ આવે તો આ બંને કેવા થઈ જાય, આઈ જ કેન્સલ થઈ જાય, ઇન્ટિગ્રેશન નો આઈ કેન્સલ થઈ જાય, તો શક્ય જ નથી ને, ઈ પોસિબલ નથી, તો રકમ જ ન ખોટી કહેવાય, એટલે આઈ હંમેશા આવશે આ બાજુ, તો કેવો આવશે માઇનસ, જેથી આ બાજુ લ્યો એટલે ટુ આઈ થાય, અને બે વડે બગડો ક્યાંક લઈ લો, નીચે લઈ લો, એટલે નીચે આવતો રહ્યો, તો ડાયરેક્ટ સૂત્ર કરશો તમે, સૂત્ર મેં બતાવ્યું હતું ને આ સૂત્રની મદદથી કરો તો પણ આ જવાબ જે આવશે એ કોના જેવો આવે છે, ડાયરેક્ટ પણ આના જેવો જ જવાબ આવે છે, ઈ રેસ ટુ એક્સ ભાગ્યા ટુ સાઇન એક્સ માઇનસ કોસ, સાઇન છે એટલે સાઇન આવ્યું ને, સાઇન છે એટલે માઇનસ આવ્યું, જો કમ્પ્લીટ. તો આ રીતે દાખલો આપણે આનો ગણી શકીએ છીએ. પાંચમો દાખલો એક મેં લીધેલો છે અહીંયા લોગ વાળો, જો લોગ આવ્યો એટલે આખું બંધ કરીને લોગને શું કહેવાનું છે, યુ, કારણ કે વી કહે છે તો અમથી સંકલન પોસિબલ નથી ને, એલાઇટના નિયમ પ્રમાણે તો ખબર જ છે કે પહેલા આનો વારો આવે એટલે યુ, આ પછી આવે એટલે વી, એક્સનું એક્સ સ્ક્વેર ભાગ્યા ટુ, લોગ એક્સનું વિકલન પહેલાં વન ઓપન એક્સ, આનું પાછું એક્સ સ્ક્વેર ભાગ્યા ટુ, એક એક એક્સ કેન્સલ થઈ જાય છે એટલે એક્સ વધ્યો, પાછું એક્સ વધ્યો એટલે એક્સ સ્ક્વેર ભાગ્યા ટુ, ટુ ગુણ્યા ટુ એટલે ફોર પ્લસ સી, તો બહુ સિમ્પલ દાખલો છે આ તો. તો આ રીતે તમે ખંડસ્થ સંકલનના દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. ત્યારબાદ છઠ્ઠો દાખલો આપણે લીધો છે એ થોડોક અલગ છે, જો આ રીતે સાઇન ઇન્વર્સ પણ આપી શકે છે, જો સાઇન ઇન્વર્સ આપેલું હોય કે ટેન ઇન્વર્સ કોઈ પણ ઇન્વર્સમાં દાખલો આપેલું હોય, તો હવે આ દાખલો તમને જોવામાં કોમ્પ્લિકેટેડ લાગે છે અને તમને ખબર નથી પડતી આ ખંડસ છે, જો ખબર નથી પડતી ને ખંડસ છે, પણ જો સાઇન ઇન્વર્સ આપેલું હોય તો એનું વિકલન જુઓ તો નીચે છે, છે વિકલન, સાઇન ઇન્વર્સનું વિકલન શું થાય, વન માઇનસ એકના છેદમાં વન માઇનસ એક્સ સ્ક્વેર જ થાય છે ને, તો સાઇન ઇન્વર્સનું વિકલન જોવા મળે, ટેન ઇન્વર્સ હોય તો ટેન ઇન્વર્સનું વિકલન જોવા મળે, તો એના બરાબર થીટા લઈ લેવાના છે બરાબર, અને જોવા ન મળે, જોવા ન મળે તોય લઈ લેવાના છે, આ બીજો દાખલો બરાબર, જોવા મળે તો થીટા લઈ જ લેવાના છે, પણ આમાં જો સાઇન ઇન્વર્સનું વિકલન ક્યાંય જોવા મળતું, છતાં સાઇન ઇન્વર્સ બરાબર હું ધાર લેવાનું છે થીટા, એટલે ટેન ઇન્વર્સ હોય સાઇન ઇન્વર્સ હોય વિકલન જોવા મળે કે ન મળે, થીટા દાખલો ધારીને જ કરવાનો છે, થીટા કરશો ધારીને એટલે તમને ઝડપી જવાબ મળશે, ઘણી બધી બીજી રીત પણ ચોપડીમાં આપેલી છે જે થોડીક અઘરી રીત છે, એમાં આદેશ લઈને કરેલું છે, તો આદેશ લઈને પણ આ દાખલો થાય છે, જવાબ સેમ જ આવે છે, પણ ખંડસની રીતે કરો તો જલ્દી થાય છે, આદેશમાં થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર શું થાય રહ્યું, થીટા, આનું વિકલન કરો એટલે વન અપોન વન માઇનસ એક્સ વર્ગમાં ઇન્ટુ ડીએક્સ બરાબર ડી થીટા, આખું ડીએક્સ થઈ ગયું, આ તો ડીએક્સ આવી ગયું, આના જગ્યાએ ડી થીટા લખી શકાય ને, હવે મારે એક્સ એ જોઈ છે અહીંયા, તો એક્સ બરાબર કરતા બનાવો એટલે સાઇન ઇન્વર્સ આમ જાય એટલે સાઇન થીટા, એક્સની જગ્યાએ સાઇન થીટા અને આની જગ્યાએ તો થીટા થઈ રહ્યો છે, અને આટલું આવ્યું, એટલું શું આવી ગયું મારે, એટલું મારે આવી ગયું ડી થીટા, આવી ગયું ડી થીટા, દાખલો હવે દેખાય છે, ખંડસનો દેખાય છે કમ્પ્લીટ, અને એલાઇટના નિયમ પ્રમાણે કહેવા જઈએ તો ભાઈ આ યુ બરાબર થીટા લઈ લ્યો, વી બરાબર સાઇન, કમ્પ્લીટ, ઊંધું લેશો તો પણ આવી જશે, જવાબમાં આવી જાય છે કમ્પ્લીટ, આમાં ગમે રીતે જવાબ આવી શકે છે, તમે યુ ધારો તો અને વી ધારો તો, એલાઇટના નિયમ પ્રમાણે અરિથમેટિક છે એટલે અરિથમેટિક પહેલાં છે, એટલે આપણે પહેલાં લીધું, અરિથમેટિક જ કહેવાય ને, થીટાના સ્વરૂપમાં છે, એક્સના સ્વરૂપમાં નથી, અને એક્સ માનવાનો છે ઇન શોર્ટ, પણ હવે થીટા છે તો આપણે ડી થીટા લખવું પડશે બધે, તો જો સૂત્ર આવું બનશે, યુ વી ડી થીટા માઇનસ સંકલનમાં ડી બાય ડી થીટા, યુ ઇન્ટુ સંકલન વી ડી થીટા ઇન્ટુ ડી થીટા, એક્સ નથી લખવાનું કારણ કે રકમ આપણી આખી આપણે થઈ ગઈ થીટામાં, તો બધી જ કિંમત મૂકી દીધી છે, જો યુની જગ્યાએ યુની, વીની જગ્યાએ વીની, કમ્પ્લીટ, અને મેં વિકલન કરી નાખ્યું ડાયરેક્ટ, યુનું વિકલન થીટાનું વિકલન વન થાય થીટા પ્રત્યે કરી નાખ્યું છે, સાઇનનું માઇનસ કોસ, વનના વન એમને સાઇનનું પાછું માઇનસ કોલ, માઇનસ માઇનસ પ્લસ, પાછું કોસનું શું થાય સાઇન થઈ ગયું, પાછું ડાયરેક્ટ મેં જવાબ લખેલો છે, તો આ રીતે પાછો જવાબ આવી ગયો, પણ થીટામાં આવ્યો છે, મારે જવાબ કન્વર્ટ કરવાનો છે એક્સમાં બરાબર, તો એક્સમાં જવાબ કન્વર્ટ કરવો હોય તો થીટાની જગ્યાએ આપણી પાછી ધારેલું શું હતું, તો કે થીટાની જગ્યાએ ધાર્યું હતું સાઇન ઇન્વર્સ, તો એ મૂકવું પડશે, તો સાઇન ઇન્વર્સ થીટાની જગ્યાએ મૂકેલું છે આપણે, આ કોસ થીટા મેળવવો હોય તો નિત્યસમનો ઉપયોગ કરો, કોસ વર્ગ થીટા બરાબર વન માઇનસ સાઇન વર્ગ થીટા એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર, અને વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર, કોના જગ્યાએ આવે, કોસ થીટા જગ્યાએ આવે, તો કોસ થીટાની જગ્યાએ આ નિત્યસમનો ઉપયોગ કરીને વન માઇનસ એક્સ સ્ક્વેર લખી શકાય, એટલે આની જગ્યાએ આ આવ્યું, સાઇન થીટાની જગ્યાએ એક્સ વત્તા સી, જવાબ શેમાં કન્વર્ટ કરવાનો, એક્સમાં કરવાનો છે, રેડી,
એજ પ્રકારનો દાખલો અહીંયા છે, સાઈન એક્સ બરાબર થીટા ધાર્યા છે, એક્સ બરાબર સાઈન થીટા કહેવાય, આનું વિકલન કરો કે આનું વિકલન કરો, બધું સેમ થવાનું છે, પરંતુ આનું વિકલન નહીં કરવાનું. આનું વિકલન મેં અહીંયા એટલે કરેલું છે ઇન્વર્સનું, કારણ કે એ નીચે આપેલું છે, આમાં નીચે સાઈન ઇન્વર્સનું વિકલન નથી આપેલું. સાઈનને કઈ બાજુ લઈ જાઓ, આ બાજુ, એટલે એક્સ બરાબર આવ્યું. આનું વિકલન કરો, એક્સનું ડીએક્સ, સાઈન થીટાનું કોસ થીટા ડી થીટા, એટલે ડીએક્સની જગ્યાએ કોસ થીટા ઇન્ટુ ડી થીટા મૂકી શકાય. કમ્પ્લીટ દાખલો થીટામાં કરવો છે, એટલે ડીએક્સ કાઢવાનું છે. આમાં આમાં તો આપણે વિકલન આપેલું હતું, એટલે મેં વિકલન આનું જ વિકલન કર્યું, આમાં આનું જ વિકલન કરવાનું નથી. કોનું વિકલન કરવાનું છે? આનું વિકલન. કમ્પ્લીટ. પછી તમે દાખલો જોવો તો ખબર પડી જશે, જો આને યુ અને વી, પછી તો કમ્પ્લીટ દાખલો થઈ જાય છે. યુવીની રીતે દાખલો ગણો છો, ફટાફટ આનું સંકલન થઈ જાય છે. અહીંયા બીજી વાર સંકલન કરવું પડે છે, બરાબર, બીજી વાર સંકલન કરવું પડે છે. જુઓ અહીંયા પાછું આવ્યું ને થીટા ડી સાઈન થીટા, તો થીટા સાઈન થીટા આવ્યા, એટલે પાછું સંકલન. આમાં આય બનતો નથી, આમાં આય નથી બનતો, મેં એમ કીધું હતું, ઘણી વખત આય બને છે, મોસ્ટલી, બાકી બધા જ દાખલામાં બીજી વખત ખંડસ્થ કરો લાય બને એવું જરૂરી નથી. તો બીજી વખત પણ ખંડસ્થનો ઉપયોગ કરો છો એટલે આ ફાઇનલ જવાબ આવે છે. એમાં ફાઇનલ જવાબમાં થીટા સ્ક્વેર હોય ત્યાં સાઇન ઇન્વર્સ, સાઇન થીટા હોય ત્યાં એક્સ, થીટા હોય ત્યાં સાઇન ઇન્વર્સ, કોસ થીટા હોય ત્યાં વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર. કમ્પ્લીટ. સાઇન થીટા હોય ત્યાં એક્સ, તાસી જવાબ લાવવાનો છે એક્સમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રીત આપણે લીધેલી છે ખંડસ્થ સંકલન, એ જ રીતના દાખલા ડુ ઇટ યોર સેલ્ફની અંદર સ્વાધ્યાય 7.6માં પ્રશ્નો 1-15 અને 21-23 આ જ પ્રકારના દાખલા છે. બહુ ઇઝી રીત છે, પ્રેક્ટિસ કરો. આ ઉદાહરણ મેં ગણાવેલા છે, જે પણ એક્ઝામ્પલ ગણાવેલા છે ઉદાહરણ પણ આમાં આવી ગયા છે, સ્વાધ્યાયના પણ અમુક દાખલા મેં આમાં લીધેલા છે, જે દાખલા બાકી છે એને રિપીટ કરો, પ્રેક્ટિસ કરો. ન આવડે તો મારો કોન્ટેક્ટ તમે એની ટાઈમ કરી શકો છો.